राजकोट जिल्लाना कोठारिया नाका विस्तार पर आवेली किशोर सिंह प्राइवेट शाळामां आज रोज बे दिवस माटे सोनी समाज द्वारा बधा ज समाजना 45 वर्षथी मोटी उमरना व्यक्तिने गिफ्ट साथे वेक्सिनेशन करवामां आवेल छे। रिपोर्टर राधिका परमार साथे कैमरामैन सोनम राजपूत। નમસ્કાર, હું છું રાધિકા પરમાર, એચપીએન ટીવી ન્યૂઝ। હાલ આપણે રાજકોટ જિલ્લાના કોઠારિયા નાકાના વિસ્તારમાં પહોંચ્યા છીએ, જ્યાંની સ્કૂલ કિશોરસિંહજી પ્રાથમિક શાળામાં વેક્સિનેશન દેવામાં આવી રહ્યું છે। આજથી જ આ લોકોએ અહીં પ્રારંભ કરાવેલ છે। કઈ રીતનું કામગીરી કરીએ છીએ હાલો ત્યાં જાણી આપો। હાજી સર, આપ કઈ રીતે અહીં કામગીરી કરો છો, કેટલા દિવસથી આ વેક્સિનેશન ચાલુ કરેલ છે? હું અરવિંદભાઈ પાંડ્યા છું, સમાજ અગ્રણી। આજે સમગ્ર વિશ્વની અંદર કોરોનાએ મોટો ભરડો લીધો છે અને લોકો ખૂબ ડરી ગયા છે, પણ એની સામે સુરક્ષિત થવા માટે માત્ર એક એક ઉપાય છે કે વેક્સિનેશન આપણે સૌએ લેવું જોઈએ। અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુની સમાજના સહયોગથી આજે કિશોરજી શાળામાં 2 દિવસનો વેક્સિનેશનનો કેમ્પ રાખ્યો છે અને એમાં 45 વર્ષથી મોટી ઉંમરના જે કોઈ ભાઈ બહેનો હશે એ ભાઈ બહેનોને વેક્સિનેશન આપવામાં આવશે। અમારે ખાસ અમે કેમ્પનું આયોજન એટલા માટે કર્યું છે કે આ લોકો સુરક્ષિત થાય, પણ એની સાથે સાથે અમે 2 આકર્ષણ રાખ્યા છે કે વેક્સિનેશન આપવા માટે જે કોઈ આવશે એ લોકોને અમે આકર્ષક ગિફ્ટ પણ આપવાના છીએ। ખાસ કરીને બહેનો વેક્સિનેશન લેવા માટે ડરતા હોય છે, તો બહેનો વેક્સિનેશનમાં લેવા માટે તેને પ્રોત્સાહિત થાય એના માટે અમે દરેક બહેનોને જે વેક્સિનેશન લેશે એને અમે સોનાની ચૂક પણ આપવાના છીએ। જેથી કરીને આપણે તો એક જ કામ છે, ચૂકની કોઈ કિંમત નથી, પણ માનવ જિંદગી બચાવી એ જ મોટા મોટું લક્ષ્ય છે। અને આજે દુનિયા આખી જ્યારે આ બાબતની અંદર ચારે બાજુ આવા બધા કેમ્પો કરીને લોકોને સુરક્ષિત કરવા માટે આવા આયોજન કરે છે, ત્યારે રાજકોટનો સોની સમાજ, માત્ર સોની સમાજ પૂરતું નથી આયોજન, પણ સર્વ સમાજ, કોઈપણ વ્યક્તિ, કોઈપણ જ્ઞાતિની વ્યક્તિ આવશે તો આજે શુક્રવાર 2 તારીખ સવારના 9 થી 1:30 અને બપોરના 3 થી સાંજના 6 સુધી અમે વેક્સિનેશન એવી રીતે આવતીકાલે ના એવી રીતે આવતીકાલે શનિવારે આ કેમ્પ અમારો 2 દિવસનો છે, શુક્ર અને શનિવારે। અને સૌથી આનંદની વાત એ છે કે આ વેક્સિનેશનના કેમ્પનું ઉદ્ઘાટન વૈષ્ણવાચાર્ય, એવા વૈષ્ણવાચાર્ય શ્રી રુચિબાવાસિંહ એ આવીને પધારીને દીપ પ્રગટાવીને એનું ઉદઘાટન પણ કર્યું હતું, અને સાથે સાથે રાજકોટના મ્યુનિસિપલ કોર્પોરેશનના, રાજકોટ શહેરના માનનીય મેયર સાહેબ, શાસકના નેતા, આરોગ્ય સમિતિના ચેરમેન અને કોર્પોરેટરશ્રીઓ આમ મોટી સંખ્યામાં, અને એ સાથે સાથે સોની સમાજના મોટા મોટા અગ્રણીઓ જેને કહી શકાય, રાધિકા જુલ, શિલ્પા જુલ, તિનુમામાં વિનુભાઈ પારેખ, પંકજ જુલસવારા, કિરી જુલસવારા, આવા બધા મોટા સમાજના મહાન લોકો અને જેને સોનાની ચૂક માટે પ્રેરણા કરાવી છે એવા અમારા અમદાવાદથી ખાસ પધરેલા ચુનીમાં બધાને કહે છે, સીજે જ્યુલર્સ મોટા મોટું નામ છે અમદાવાદની અંદર, તેઓ પણ ખાસ આ વેક્સિનેશન કેમ્પમાં અમદાવાદથી રાજકોટ પધાર્યા છે કે લોકોને એક સંદેશો દેવા માટે કે લોકો વેક્સિનેશન અવશ્ય લે, 45થી મોટી ઉંમરને અવશ્ય લે અને આનો લાભ લે અને પોતે સુરક્ષિત બને। ધન્યવાદ। હાલ આપણે હવે એની મુલાકાત લઈએ કે જ્યાં વેક્સિનેશન કરવામાં આવે છે, ચાલો માનીએ।